વિદ્યાર્થી મિત્ર ગામી જીતેશના જય સચિદાનંદ અને ગુડ મોર્નિંગ. હવે આપણે અત્યાર સુધીમાં 4 થી 5 ટુ બીના રૂપનો ઉપયોગ શીખા. આજે હું તમને ટુ બીના રૂપનો ઉપયોગ ઋતુ અને વાતાવરણ બતાવવા માટે શીખડાવીશ. તો અહીંયા અંગ્રેજી આપેલું છે વિદ્યાર્થી મિત્ર, વાંચો. યુઝિસ ઓફ ટુ બી ટુ ઇન્ડિકેટ સીઝન્સ એન્ડ એટમોસ્ફિયર. વિદ્યાર્થી મિત્ર, એક તમારે ખાસ યાદ રાખવાનું છે કે વાતાવરણ અને ઋતુ બતાવવા માટે ટુ બીના રૂપનો ઉપયોગ ઈટ સાથે થાય છે. હંમેશા ટુ બીનો રૂપ વાતાવરણ અને ઋતુ બતાવવા માટે ઈટ સાથે આવે છે. હવે આપણે તે આગળના ચાર્ટ દ્વારા સમજશું. જુઓ વિદ્યાર્થી મિત્રો, ઉપર ગુજરાતી લખેલ છે, વાતાવરણ અને ઋતુઓ બતાવવા માટે ટુ બીના રૂપનો ઉપયોગ ઈટ સાથે થાય છે, યાદ રાખજો. હવે જુઓ, સૌથી પહેલા આપણે અહીંયા સબ્જેક્ટ આપેલા છે, સબ્જેક્ટ બધા જ ઈટ છે. ચાર્ટમાં કોલમ નંબર 1માં જુઓ વિદ્યાર્થી મિત્ર, સબ્જેક્ટ. ત્યારબાદ કોલમ નંબર 2માં ટુ બીના રૂપ આપેલા છે, જે ટુ બીના રૂપ પ્રેઝન્ટ ટેન્સમાં, પાસ્ટ ટેન્સમાં અને ફ્યુચરમાં, એટલે કે વર્તમાનકાળમાં, ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં આપેલા છે. ત્યારબાદ સીઝન્સ અને એટમોસ્ફિયર દર્શાવેલા છે, જે આ ત્રીજા કોલમમાં જે તમને દર્શાવવામાં આવેલ છે તે સીઝન્સ અને એટમોસ્ફિયરના શબ્દો. હવે જુઓ, આપણે કોઈ પણ વાક્ય 3 કાળમાં લખી શકીએ. ઇટ ઇઝ કોલ્ડ ઇવનિંગ, એટલે કે ઠંડી સાંજ છે. ત્યાર પછીનું વાક્ય ઇટ વોઝ, હવે આપણે ટુ બીનું રૂપ વિદ્યાર્થી મિત્રો વોઝ લેશું. ઇટ વોઝ, ઇટ વોઝ કોલ્ડ ઇવનિંગ, એટલે કે ઠંડી સાંજ હતી. ત્યાર પછી આપણે અનુમાન જો કરવું હોય તો એમ કહી શકીએ, ઇટ વિલ બી કોલ્ડ ઇવનિંગ, એટલે કે ઠંડી સાંજ હશે. વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યકાળનો ઉપયોગ અનુમાન અને થિંકિંગ, આપણા થિંકિંગમાં આપણે શું વિચારી રહ્યા છીએ તે દર્શાવવા માટે થાય છે. ત્યાર પછી બીજું વાક્ય લો, અહીંયા બીજું વાક્ય આપણે જોઈએ. ઇટ ઇઝ વિન્ટર, એટલે કે શિયાળાની ઋતુ છે. ત્યાર પછી જો ભૂતકાળ હોય તો ઇટ વોઝ વિન્ટર, એટલે કે શિયાળાની ઋતુ હતી. અને ભવિષ્યકાળમાં તમે સમજી જ ગયા હશો, ઇટ વિલ બી વિન્ટર, એટલે કે શિયાળાની ઋતુ હશે. ત્યાર પછીનું ત્રીજું વાક્ય વિદ્યાર્થી મિત્રો, ઇટ ઇઝ રેઇની સીઝન અથવા ઇટ ઇઝ મોનસૂન, એટલે કે ચોમાસું છે. જો ભૂતકાળમાં આપણે દર્શાવવું હોય તો ઇટ વોઝ રેઇની સીઝન. તમારે રેઇની સીઝન અથવા મોનસૂન બેમાંથી એક લેવાનું રહેશે. ઇટ વોઝ રેઇની સીઝન, એટલે કે વર્ષા ઋતુ હતી. ફ્યુચર ટેન્સમાં ઇટ વિલ બી રેઇની સીઝન. એવી જ રીતે વિદ્યાર્થી મિત્ર નીચે જુઓ, ત્યાર પછી ઇટ ઇઝ ઓટમ, એટલે કે પાનખર ઋતુ છે. ઇટ વોઝ ઓટમ, એટલે કે પાનખર ઋતુ હતી. ઇટ વિલ બી ઓટમ, એટલે કે પાનખર ઋતુ હશે. ત્યાર પછીનું વાક્ય જે છે એ એટમોસ્ફિયર દર્શાવે છે, વાતાવરણ. જેમ કે ઇટ ઇઝ ડાર્કનેસ આઉટસાઇડ, રાત્રે આપણે બહાર ગયા હોય તો એમ કહી શકીએ, ઇટ ઇઝ ડાર્કનેસ આઉટસાઇડ, બહાર અંધારું છે. ત્યાર પછી જો ભૂતકાળમાં દર્શાવવું હોય તો તમે હવે સમજી જ ગયા છો, ઇટ વોઝ ડાર્કનેસ આઉટસાઇડ, એટલે કે બહાર અંધારું હતું. આપણે વર્ણન કરી છીએ ભૂતકાળનું. અને જો ભવિષ્યકાળમાં અનુમાન કરી તો ઇટ વિલ બી ડાર્કનેસ આઉટસાઇડ. વિદ્યાર્થી મિત્ર, તો તેનું ગુજરાતી એમ થશે, બહાર અંધારું હશે. એવી જ રીતે ઇટ ઇઝ સ્ટફી ઇનસાઇડ, એટલે કે અંદર ઉકળાટ છે, બફારો છે, ગરમી છે. આપણે કોઈ પણ શબ્દ લઈ શકીએ. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્ર, ઇટ ઇઝ સ્ટફી ઇનસાઇડ, અંદર ગરમી છે, અંદર બફારો છે. સ્ટફી માટે અંદર ઉકળાટ છે એમ પણ આપણે બોલી શકીએ. ઇટ વોઝ સ્ટફી ઇનસાઇડ એ ભૂતકાળ દર્શાવે છે, અંદર ઉકળાટ હતો. ઇટ વિલ બી સ્ટફી ઇનસાઇડ. એવી જ રીતે તમે બીજા વાક્ય તમારી જાતે કરશો. હવે આપણે આગળ જે ગુજરાતીમાં વાક્ય તમને સમજાવેલા છે તે તમને હવે આગળ બતાવું. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે જે અગાઉ બધું શીખી ગયા એ જ અહીંયા લખેલું છે. તો ટેબલ ઉપરથી તમે જુદા જુદા વાક્ય બનાવી શકશો. અહીંયા ખાલી 3 એક્ઝામ્પલ માટે આપેલા છે. ઇટ ઇઝ કોલ્ડ ઇવનિંગ આપણે બોલી જ ગયા છીએ અગાઉ. તો અહીંયા તમારે ખાસ જો ઈજ હોય છે તો ઈજ આવશે, અને જો
હતું એવું હશે, સાંજ હતી એવું હશે તો બહુ જ આવશે. બસ ટુ બી ના રૂપ જ ચેન્જ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. જુઓ તમે, મેં તમને દર્શાવેલા છે ટુ બી ના રૂપો. ફ્યુચર ટેન્સમાં તમારે જે કાંઈ ચેન્જ કરવાનું છે એ વિલ બી અને ગુજરાતી વાક્યમાં હશે. આપણે અગાઉ શીખી જ ગયા છીએ તો મને આશા છે કે તમને આ પણ સમજાઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ જોઈએ. આવી રીતે તમે બીજા ઘણા બધા વાક્ય લખી શકશો. તમારી સાથે પ્રેક્ટિસ કરવા માટે તમને અમુક એક્ઝામ્પલ આપેલ છે વિદ્યાર્થી મિત્ર. ઇટ ઇઝ વિન્ટર, એટલે કે શિયાળો અથવા તો શિયાળાની ઋતુ છે. પછી આગળ આપેલું છે ઇટ ઇઝ ડાર્કનેસ આઉટસાઇડ. આ બધા જ વાક્ય આપણે અગાઉ બોલી ગયા છીએ. ઇટ ઇઝ સ્ટફી ઇનસાઇડ, એટલે કે અંદર ગરમી છે. ઇટ ઇઝ સનશાઇન આઉટસાઇડ, એટલે કે બહાર તડકો છે. સનશાઇન મીન્સ તડકો. ઇટ ઇઝ કોલ્ડ મોર્નિંગ ઓફ વિન્ટર, એટલે કે શિયાળાની ઠંડી સવાર છે. જો વોઝ હોત તો શિયાળાની ઠંડી સવાર હતી. આવી રીતે તમે તમારી રીતે જુદા જુદા વાતાવરણ બતાવતા વાક્ય તમારી જાતે જ લખી શકશો. હવે આપણે આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્ર, આપણે સ્પીકિંગની પ્રેક્ટિસ માટે કેવા કેવા પ્રકારના પ્રશ્ન પૂછી શકીએ તે અહીં શીખશું. તમે તમારા મિત્રોને, સગા સંબંધીઓ સાથે, ક્લાસમેટ સાથે નીચે પ્રમાણેના પ્રશ્ન પૂછી અને વાતચીત કરી શકશો. તો જુઓ, વિચ સીઝન ઇઝ ઇટ, એટલે કે કઈ ઋતુ છે. તમે એને બીજી રીતે પણ દર્શાવી શકો, વોટ સીઝન ઇઝ ઇટ, એટલે કે કઈ ઋતુ છે. કાં તમે વિચ દ્વારા, કાં તમે વોટ દ્વારા પ્રશ્ન પૂછી શકશો. ભૂતકાળ હોય તો વિચ સીઝન વોઝ ઇટ, વિચ સીઝન વોઝ ઇટ અને વોટ સીઝન વોઝ ઇટ, એવી રીતે તમે ભૂતકાળમાં પણ પૂછી શકશો. જો ફ્યુચર ટેન્સમાં હોય તો વિચ સીઝન વિલ ઇટ બી, વોટ સીઝન વિલ ઇટ બી, આ ત્રીજું વાક્ય છે. તો આવી રીતે બધા જ તમે પ્રશ્ન પૂછી અને સ્પીકિંગ પ્રેક્ટિસ કરી શકશો. ત્યાર પછી હજુ તમે વોટ કાઇન્ડ ઓફ ઇવનિંગ ઇઝ ઇટ, તે કેવા પ્રકારની સાંજ છે, તમે તેનો જવાબ આપી શકો કે ઇટ ઇઝ કોલ્ડ ઇવનિંગ. એવી રીતે વોટ કાઇન્ડ ઓફ મોર્નિંગ ઇઝ ઇટ, આ કેવા પ્રકારની સવાર છે, તો તેનો પણ તમે તમારી રીતે સામે જવાબ આપી શકશો વિદ્યાર્થી મિત્રો. આ રીતે તમે પ્રેક્ટિસ કરી અંગ્રેજી બોલતા શીખો અને ટુ બીના રૂપનો જે મેઇન જે વર્બ તરીકે ઉપયોગ છે તે વ્યવસ્થિત રીતે શીખી જાઓ. અને પછી આપણે આગળ હેવ, હેઝ અને કાલ શીખશી, તે તમને ચોક્કસ આવડી જશે. જો તમે દરેક વિડીયો જોશો તો તમને અંગ્રેજી લખતા, વાંચતા અને બોલતા આવડી જશે, એમાં કોઈ શંકા નથી વિદ્યાર્થી મિત્રો. હવે એવું કહેવાય છે કે પ્રેક્ટિસ માણસને સંપૂર્ણ બનાવે છે. પણ વિદ્યાર્થી મિત્રો, માત્ર પ્રેક્ટિસ નહીં, પરફેક્ટ પ્રેક્ટિસ, એટલે કે પરફેક્ટ જો તમે પ્રેક્ટિસ કરી હશે તો મેક્સ એ મેન પરફેક્ટ, તો તમને 100% અંગ્રેજી આવડી જશે વિદ્યાર્થી મિત્ર. હવે હું આવતીકાલે એક બીજો વિડીયો લઈને આવીશ, ત્યાં સુધી હું તમારી પાસે રજા લઉં છું. થેન્ક યુ. અને હા, યુટ્યુબને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને હું તમારા માટે નવા અને નવા વિડીયો જે અપલોડ કરું તેનું તમને નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ.